નસવાડી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપ મેન્ટેડવાળા 5 ઉમેદવારો વિજય. નસવાડી એપીએમસી માર્કેટમાં સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી કેટલા વર્ષો પછી યોજાતા 9 સભ્યો ઉમેદવારી કરી હતી. 8 સભ્યો વચ્ચે મતદાન યોજાયું હતું, જેમાં ચૂંટણી અધિકારી તરીકે નસવાડી મામલતદારની ઉપસ્થિતિમાં 8 સભ્યો વચ્ચે મતદાન થયું હતું, જેમાં ઉમેદવાર નંબર 1 પટેલ કિરીટભાઈ ચીમનભાઈને 3 મત, નંબર 2 ભીલ જનેશભાઈ રમેશભાઈને 6 મત, નંબર 3 ભીલ જેઠાભાઈ જમનાદાસને 6 મત, નંબર 4 ભીલ મહેશભાઈ બચુભાઈને 6 મત, નંબર 5 પટેલ મહેશભાઈ રામદાસભાઈને 3 મત, નંબર 6 શેખ મોહમ્મદ સિદ્દીક ઇસ્માઇલભાઈને 3 મત અને નંબર 7 ભીલ રાજુભાઈ પ્રભુદાસને 6 મત, નંબર 8 રાઠવા સુભાષભાઈ ભૈજીભાઈને 6 મત મળ્યા હતા. આમ 8 ઉમેદવાર વચ્ચે મતદાન થયું હતું, જેમાં ભાજપ પ્રેરિતના 5 ઉમેદવારોને 6-6 મત મળતા ચૂંટણી અધિકારીએ તેમને વિજય જાહેર કર્યા હતા. ભાજપ પ્રેરિત 5 ઉમેદવારનો વિજય થતાં ભાજપના હોદ્દેદારો દ્વારા તેમને ફૂલહાર પહેરાવી વધાવી લેવામાં આવ્યા હતા. સહકારી સંસ્થામાં નસવાડી તાલુકામાં ચૂંટણીઓ થતી નથી, દરેક લોકો સાથે બેસી અને એનો નિકાલ કરી દેતા હોય, આ પણ ચૂંટણી ચાલી શકાશે. પણ કુદરતે ગમ્યું છે ખરું, પછી આપણ ચૂંટણી ટાળવા માટેના તમામ પ્રયત્નો થયા છે. નસવાડી તાલુકામાં 2 સંઘ છે, એક આદિજાતિ સહકારી કલ્ચર સંઘ અને એક નસવાડી તાલુકા સહકારી વેચાણ સંઘ. દર 5 વર્ષે એની ચૂંટણી ડેપ્યુટી કલેક્ટર સાહેબ કરે છે અને ડેપ્યુટી કલેક્ટર પાવર આજ ડેલિગેટ કરતી એ મામલતદારની, એટલે આ ચૂંટણી દર 5 વર્ષે આવે છે. 2 સંઘની ચૂંટણી હતી, એમાં હું આદિજાતિ સહકારી સંઘનો ડિરેક્ટર છું, એના ચેરમેન છે ધીરુભાઈ ભીલ. અમે લોકો કોઈ દિવસ ચૂંટણી થવા નથી દેતા, આટલા વર્ષો થયા 1999 પછી કોઈ દિવસ અમે ચૂંટણી થવા નથી દીધા, ક્યાંય પ્રમુખી હોય કે ઉપપ્રમુખી હોય. એવી રીતે આ જ સંઘ 1999-2000 એની સ્થાપના થઈ ગઈ અને ત્યાર પછી આ સૌ પ્રથમ ચૂંટણી છે. ચૂંટણી થવાનું મને દુઃખ છે કે ભાઈ સહકારથી સમૃદ્ધિ હોય, એકબીજાના સહકારથી જ આ સહકારી પ્રવૃત્તિ આગળ આવે અને અમિત શાહ સાહેબે જે એમના બધા નિર્ણયો લીધા છે એમાં મને વિશ્વાસ છે. અને કે જ્યારે યોગેશભાઈ કે લક્ષ્મણસિંહભાઈ જિલ્લા કલ્ચર સંઘના ડિરેક્ટર છે અને મને વિશ્વાસ છે તેઓ પણ આ સંઘને જેટલા નસવાડી તાલુકાના સંઘો છે તેને બે કંઈ જરૂરી મદદ જોઈએ તે તેઓ પ્રયત્ન કરશે. અને બેસી ગયેલા સંઘો આજ તો અમે તો એમ કહીએ કે ભાઈ સંઘની પ્રવૃત્તિઓ મર્યાદિત હોય છે, કારણ કે નાણાં ફંડ હોતા નથી. બેંક થવું કેશ ક્રેડિટ આપે પણ એના માટે મિલકતો હોય તો આપે, એવી કોઈ મિલકત નથી. પણ છતાં મને વિશ્વાસ છે કે યોગેશભાઈ કે જેઓ યુવા સહકારી કાર્યકર છે અને બધા જ રીતે કાર્યકર છે, તેઓ આ બંને સંઘને આગળ લાવવા માટે એમને થકી જેથી પ્રયત્ન થાય તે કરશે. ખાસું ખેડૂતોને શું ફાયદો? ખેડૂતોને ફાયદો એવો થાય કે ભાઈ એમને આજે ખાતરનો ધંધો કરે, આજે નેનો ઇન્ડિયા છે, સરકારની જે યોજના છે નેનો ઇન્ડિયા. મતદારો હતા અને 8 ઉમેદવાર હતા, એ પૈકી ભારતીય જનતા પાર્ટી પ્રેરિત 5 ઉમેદવારોનો જ્વલંત વિજય થયો છે. 5-5 ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન, સાથે સાથે પ્રદેશ પ્રમુખ ઝોન પ્રભારીશ્રી અને જિલ્લા સંગઠન પ્રભારીશ્રી જિલ્લા પ્રમુખશ્રી એમનો પણ ખૂબ ખૂબ આભાર અને વિજેતા ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન. નસવાડી તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મહામંત્રી અને સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર.